ખુશી પ્રસન્ન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પણ દબાવો અમારા લેટેસ્ટ વિડીયોની જાણકારી માટે. નમસ્કાર દોસ્તો, ખુશી ફેશન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે આ પ્રકારની આ જે એન્કર મારેલા છે એકદમ વ્યવસ્થિત એકદમ ફિનિશિંગમાં આ રીતે એન્કર કેવી રીતે મારવા એ આજના વિડીયોમાં આપણે જોશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે જે સિમ્પલ ગળું છે તેમાં આપણે આ જે કોન્ટ્રાસ્ટમાં આપણે આ જે પટ્ટી મૂકવાની છે એના ઉપર આ બ્લુ કલરના એન્કર લગાડવાના છે. તો આપણે આ જે છે તે કોન્ટ્રાસ્ટમાં પટ્ટી છે એની સાથે કેનવાસ આવી રીતે આપણે જોઈન્ટ કરી લીધો છે. હવે આને આપણે પલટાવી લઈએ. તો આ જે ભાગ છે ત્યાં આપણે આ રીતે મિડલની જે છે એમાં ચેકા મારવાની જરૂર નથી. અહીંયા પણ ઘડી છે અને આમાં પણ આપણે ઘડી કરી લીધી છે. તો બંને ઘડીએ ઘડી મેળવી લેશું તો બરાબર આવી જશે. અને અહીંયા પણ એક કડી છે તે આપણે મેળવી લઈએ અને વચ્ચે એક સાદી આવી રીતે આપણે સિલાઈ મારી લઈએ. તો આ જે સિલાઈ આપણે મારી લીધી છે હવે આને આ જે ભાગ છે તે અસ્તસનો સેટ છે. આ ભાગ છે તે મેઇન ડ્રેસનો ભાગ છે. તો આ જે મેઇન ડ્રેસનો ભાગ છે તેને ઊંધો રાખી અને આવી રીતે આપણે સિલાઈ લગાડી લઈએ. આવી રીતે આપણે ગળું બનાવી લઈએ. જે પણ ગળાનો શેપ હોય તે ગળાનો જે શેપ છે તેને આવી રીતે આપણે પહેલાં બનાવી લેવાનો. જે રાઉન્ડ ભાગ થોડોક છે તો ત્યાં આપણે આવી રીતે ચેકા મારી લઈએ અને હવે આ જે ગળું છે તેને આવી રીતે આપણે આમ પલટાવી લઈએ અને એક સિલાઈ અહીંયા અને એક સિલાઈ અહીંયા આપણે મારી લઈએ. આ જે સિલાઈ મારવાની છે તે એકદમ ધાર પર મારશું. જે ગળું છે તેમાં આપણે હવે એન્કર મારવાના બાકી છે તો આપણે એન્કર મારી લઈએ. અને આ જે બે સિલાઈ છે તે આપણે પહેલાં એટલા માટે મારી લીધી છે કે અહીંયા જે આપણે ઊંધું કરશું તો અહીંયા આપણે ખ્યાલ આવી જશે કે આ સિલાઈ અને સિલાઈ ક્યાં મારવી. કારણ કે આ જે સિલાઈ છે તેમાં પ્રોબ્લેમ આવે કારણ કે આ જે ભાગ છે તે અહીંયા સુધી છે તો ક્યાં સુધી છે અહીંયાથી ખબર નહીં પડે અને એન્કર બરાબર નહીં લાગે. એટલા માટે આ સિલાઈ મારવી તો એકદમ કમ્પલસરી છે. તો હવે આપણે એન્કર જે રેડીમેડ પણ મળે છે અને આપણે બનાવી પણ શકીએ તો આપણે જે એન્કર છે બનાવેલા તેને આપણે લગાડી લઈએ. તો આ જે આપણે એન્કર બનાવ્યા છે તેને આપણે એકદમ આમાં વ્યવસ્થિત ભરી લીધા છે. તો હવે આપણે આ જે ડબ્બી છે તે ડબ્બીમાં આવી રીતે સિમ્પલ દોરો કાઢી એવી રીતે ડબ્બીમાં મૂકી દઈએ અને અહીંયાથી વધારે લાંબો નહીં રાખીએ અને કટ કરી દઈએ અને બાબીન જેમાં આપણે નોર્મલી ભરતા હોય એમ જ ભરી દઈએ. પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે થોડીક સિલાઈ જે છે તે મોટી કરી દેવાની અને આ જે ભાગ છે અહીંયાથી થોડોક ટાઈટ કરી દેવાનો તો બરાબર ફિનિશિંગ આવશે. તો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, સિલાઈ મોટી
હશે તો વધારે સારા લાગશે, પણ નાની હશે તો પણ કંઈ વાંધો નથી. પણ આ જે ભાગ છે, આપણે દોરો જ્યાંથી આ નીકળે છે, ટેન્શન છે ત્યાંથી આ જે ભાગ છે થોડોક ટાઈટ હશે તો વ્યવસ્થિત સિલાઈ આવશે. તો હવે આમાં આપણે એન્કર મારી દઈએ. તો હવે આ જે છે, સૌથી પહેલાં આ જે યેલો કલરનો દોરો દેખાય છે એની ઉપર એક સિલાઈ મારી લઈએ, એટલે અહીંયા વ્યવસ્થિત એન્કર લાગી જશે. આપણે અહીંયા આપણે જોઈ લઈએ વ્યવસ્થિત છે, તો જ આગળ આપણે સિલાઈ લગાડીએ. એક સિલાઈ જે છે તે એકદમ ધાર ઉપર અને પરફેક્ટ મારી લીધી છે. હવે એક સિલાઈ આપણે અહીંયા મારી લઈએ. તો આ જે સિલાઈ દેખાય છે તેની ઉપર જ આપણે મારી લઈએ, એટલે વ્યવસ્થિત થઈ જશે. તો આપણે આ જે બે સિલાઈ છે તે એકદમ કમ્પ્લીટ અને એકદમ વ્યવસ્થિત લગાડી દીધી છે એન્કરની. તો હવે આપણે આ એક જે સિલાઈ છે અને આ બે સિલાઈની વચ્ચે એક સિલાઈ આપણે લગાડી લઈએ. અહીંયા આપણે જે દેખાય છે એટલો ગેપ એની બેની વચ્ચે આપણે અંદાજે મારી દેવાની, જેવું આપણે યોગ્ય લાગે કે એકદમ વચ્ચે વચ્ચે તો એ રીતે, અથવા તો આપણે આવી રીતે માર્કિંગ પણ કરી શકીએ. એક સવા ઇંચ જેટલું છે તો અડધો ઇંચ અને એક દોરેથી આપણે મારી શકીએ. આપણે સિલાઈ મારશું એટલે અંદાજ આવી જ જશે કે કેટલું આપણે મારવાની છે સિલાઈ. તો એ રીતે આપણે મારી લઈશું. તો આ રીતે આપણે ત્રણ સિલાઈ એકદમ વ્યવસ્થિત લગાડી લીધી છે. તો આ એક, ત્રણ, ચાર થઈ ગયા. હવે આ બે જે સિલાઈ છે એની વચ્ચે એક સિલાઈ મારી લઈએ. એન્કર જે છે તે એકદમ વ્યવસ્થિત એકદમ ફિનિશિંગમાં લાગી ગયા છે અને ડિઝાઇન પણ એકદમ સુંદર દેખાય છે. તો આ રીતે આપણે જે એન્કરવાળી ડિઝાઇન છે તે લાઇન ટુ લાઇન જે રીતે આપણે લેવાના હોઈએ છીએ, તો આવી રીતે આપણે બનાવીએ છીએ. તો હવે આપણે આજે શોલ્ડર જોઈન્ટ કરી અને આપણે આખું કમ્પ્લીટ કરી લેવાનું, એટલે એકદમ જબરદસ્ત થઈ જાય. અને જે આપણે
આની પહેલાંના વિડીયો છે એમાં આખું કેવી રીતે સ્ટિચ કરવું એના વિડીયો ઓલરેડી બનેલા છે, તો આપણા ચેનલ પર જઈ અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ હતો આજનો અમારો વિડીયો, તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે.